ત્યાર પછી મધ્ય ગુજરાતના ભાગો અને ધીરે ધીરે ઉત્તર ગુજરાતના ભાગો, રાજસ્થાનના ભાગો, એમપીના ભાગોમાં ફરી પલટો આવી શકે છે. કચ્છના ભાગોમાં અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગોમાં આ પલટો આવી શકવાની શક્યતા રહેશે. હજુ આ માવઠાનો માર્ગ જે છે એમાં તો રહેશે, પણ ધીરે ધીરે અખાત્રીજ ઉપર પણ હવામાનમાં પલટો આવશે. અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી મોટી આગાહી, એપ્રિલમાં ભયાનક દિવસો જોવા મળશે. અંબાલાલ પટેલની આગાહી ગુજરાતના ખેડૂતોની ચિંતા વધારી છે. માર્ચ અને એપ્રિલમાં હજુ પણ ગુજરાતમાં માવઠાની આગાહી. ચાલો જાણીએ તારીખ સાથે હજુ પણ ક્યાં દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. 8મી મે થી આંધી વંટોળનું પ્રમાણ વધશે અને આ આંધી વંટોળનું પ્રમાણ જે વધશે તેના લીધે કોઈ કેરીઓ આ બાબત પર હશે અથવા તો બાગાયતી પાકો હશે તેને આ આંધી વંટોળના કારણે થોડુંક નુકસાન થવાની ભીતિ ગણી શકાય. એટલે આ વખતે આંધી વંટોળનું પ્રમાણ અને 8મી મે પછી દરિયા બંગાળના ઉપસાગરમાં ચક્રવાતોનું પ્રમાણ વધવાની શક્યતા રહેશે. ગરમી તો આખરી એપ્રિલ મહિનામાં તારીખ 26 પછી પડવાની શક્યતા છે. 20મી એપ્રિલ પછી ગરમીની શક્યતા રહેશે, પણ એપ્રિલ માસમાં લૂ પણ વાશે અને મહત્તમ તાપમાન ઉષ્ણતામાન વધારો થશે. 26 એપ્રિલ પછી તો કોઈ કોઈ ભાગમાં રાજ્યમાં 45 ડિગ્રી સેલ્સિયસથી મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે છે. મેમાં પણ લગભગ 47 ડિગ્રી સેલ્સિયસ ઉપર થઈ શકે છે, જેમાં રાજસ્થાનના ભાગોમાં ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં અને કચ્છના ભાગોમાં, ભુજ વગેરે ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધી શકે છે. બનાસકાંઠાના ભાગોમાં તો વધુ ગરમી જવાની શક્યતા રહે છે. આ જિલ્લાઓવાળા રહેજો એલર્ટ. ફરી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં પડશે ગાજવીજ સાથે વરસાદ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે, જેમાં જૂનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છ, ભાવનગર, બોટાદ, આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની શક્યતા છે. સમગ્ર દેશ અને દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે, ત્યારે વૈજ્ઞાનિકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ છે. આ વખતે ભર ઉનાળો ચોમાસા જેવો ઘાટ ઘડ્યો છે, ક્યાં વરસી શકે છે વરસાદ? હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે, જેમાં જૂનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છ, ભાવનગર, બોટાદ, આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. રાજ્યના પાટનગર, ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા સાઉથ વેસ્ટ રાજસ્થાન તરફના સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ છવાયો હોવાનું હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહિતે જણાવ્યું હતું. ગુજરાતમાં વારંવાર માવઠું કેમ આવે છે? ગુજરાતમાં સતત બદલાઈ રહેલા હવામાનને લઈને અંબાલાલ પટેલે ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે માર્ચ મહિનામાં આવો વરસાદ અત્યાર સુધી મારા જોવામાં નથી આવ્યો. અરબી સમુદ્ર અને અરબ સાગરનો ભેજ ગુજરાત તરફ સર્ક્યુલેટ થઈ રહ્યો છે, જેનાથી વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં સર્ક્યુલેટ થતા વાદળોનો સમૂહ હિમાલયના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડા પડતા અને વાદળો અથડાવવાથી કરા અને વીજપ્રપાત થઈ રહ્યા છે. આ વખતે કમોસમી વરસાદની શક્યતા યથાવત છે. અફઘાનિસ્તાન અને બલુચિસ્તાનના ડુંગરમાળા ઈરાન અફઘાનિસ્તાન તરફથી આવતા પવનોને અટકાવે છે. ગુજરાતને સમાંતર 1.5 ઊંચાઈએ આ ડુંગરો જ્યારે અરબી સમુદ્રથી આવતા પવનોને અટકાવે છે ત્યારે ગુજરાતમાં માવઠા થાય છે. એપ્રિલમાં પણ કમોસમી વરસાદ આવશે. તેમણે કહ્યું કે 8-14 સુધીમાં પણ હવામાનમાં પલટા આવશે. અખાત્રીજની આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે. 26મી એપ્રિલ બાદ ગરમી પડતા મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર કરશે. તો તેમણે ગુજરાતમાં આંધી તોફાનની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે 8 મેથી ગુજરાતમાં આંધી તોફાન આવવાથી વરસાદ રહેશે. તેમણે વધુમાં કહ્યું કે ખેડૂતોએ ખાસ સાચવવું. બાગાયતી પાકોના ખેડૂતો માટે સાવચેતી આપતી અંબાલાલભાઈ પટેલની આ આગાહી છે. તેથી ગુજરાતના ખેડૂતોએ આગામી 2 મહિના સુધી પોતાના પાકને સાચવવું. તેમણે જણાવ્યું કે બંગાળનો સમુદ્ર અને અરબ સાગરમાં સાયક્લોનિક વરસાદની અસર ગુજરાત ઉપર રહેશે. તેથી આ વખતે ભર ઉનાળામાં કમોસમી વરસાદની શક્યતા યથાવત રહેશે. તેઓએ વિશેષ કહ્યું કે હજી માવઠું ગયું નથી, ગુજરાતમાંથી હજી માવઠાની ઘાત ટળી નથી. તે વિશે અંબાલાલ પટેલે આગાહી કરી કે હજી પણ માવઠું અને હવામાનમાં પલટો આવશે. 25-26 માર્ચે દરિયામાં હલચલ જોવા મળતા ભેજની અસર પૂર્વી રાજસ્થાન સુધી રહેશે.
30-31 માર્ચ થી ગુજરાતના કેટલાક ભાગોમાં ફરી વરસાદની શક્યતા છે. એપ્રિલ મહિનામાં તારીખ 3 અને 8 એપ્રિલ સુધીમાં ફરી માવઠાની આગાહી છે. ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે અને પ્રભાવ પણ વધી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જોઈએ તો ઋતુઓમાં ફેરફાર થઈ રહ્યા છે, વારંવાર સિસ્ટમ બની રહી છે અને તેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી છે. બદલાતા વાતાવરણની અસર કૃષિ પાક પર થાય છે. ચાલુ વર્ષે શિયાળામાં પણ ગરમીનો અહેસાસ લોકોએ કર્યો અને મહત્તમ તાપમાનને 50 વર્ષનો રેકોર્ડ તોડી દીધો, તો ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. જાણે ચોમાસું ચાલુ હોય તે એક સપ્તાહ સુધી સતત કમોસમી વરસાદ થઈ રહ્યો છે. પશ્ચિમ દિશા તરફથી આવતા પવન હિમાલય તરફ જતા રહેતા હતા, પરંતુ ચાલુ વર્ષે ગુજરાતમાં વરસાદ આપીને પવન ઉપર જઈ રહ્યા છે. માર્ચમાં માવઠું આ રીતે તો પહેલી વખત થયું હશે. ત્યારે ગુજરાતના હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક ચોંકાવનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી મોટી આગાહી. તેઓએ કહ્યું કે એપ્રિલમાં ભયાનક દિવસો જોવા મળશે. 30 અને 31 માર્ચે ફરી ગુજરાતમાં માવઠાની આગાહી. બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.